હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેન્ટ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ડીજી વીસીએલ, ત્યાર પછી પીજી, યુજી, ડીજી, એમજી અને જેટકોની અંદર અત્યારે જે વેકન્સીઝ આવેલી છે, જુનિયર એન્જિનિયર અને જેટકોની અંદર પીએ વન માટે આપણે વેકન્સીઝ બહાર પડેલી છે, બરાબર. તો એની અંદર એ લોકોએ સિલેબસ તો આપી દીધો છે, બરાબર, કે ભાઈ રિઝનિંગ છે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે, ત્યાર પછી આપણે ઇંગ્લિશ છે અને ગુજરાતી છે અને કોમ્પ્યુટર છે, બરાબર. પણ હવે રિઝનિંગ અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની અંદર છે ને એ લોકોએ ટોપિક આપેલા નથી. જેવી રીતના આપણે ઇલેક્ટ્રિકલની અંદર તમે જુઓ તો ઘણા બધા ટોપિક એ લોકોએ આપી દીધા, ભાઈ 100 માર્કનું પેપર હશે તો ઘણા બધા ટોપિક આપેલા છે કે આ ટોપિકમાંથી તમને પેપર પૂછવામાં આવશે. સિલેબસ વિશે આપણે આગળ ચર્ચા કરેલી હતી, બરાબર. હવે અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે ભાઈ રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની અંદર છે ને કેટલા ટોપિક આવે ને, બરાબર. તો એ લોકોએ કીધું નથી. હવે આપણે બધાએ છે ને એક મેલ કરવાનો છે, મેલ મેં લખીને રાખી દીધો છે, બરાબર. આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં બધામાં હું શેર કરી દઉં છું, બરાબર. ત્યાંથી તમારે કોપી પેસ્ટ કરીને તમારે એક મેલ કરવાનો છે. 200-300 વિદ્યાર્થી મિત્રો જો મેલ કરશે, બરાબર, તો એ લોકો રેકોગ્નાઇઝ કરશે, બરાબર. તો એનો મતલબ કે એ નોટિસમાં લેશે કે ભાઈ આ પ્રશ્ન છે તો એનું સોલ્યુશન કંઈક લેવું જોશે. એક બે વિદ્યાર્થી મિત્રોએ વાત કરેલી હતી, પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ 200 થી વધારે મેલ જાય તો એ લોકો ચેક કરશે કે ભાઈ આ પ્રશ્ન છે, બધા આટલા બધા મેલ આવે છે તો આનું કંઈક સોલ્યુશન લેવું જોશે. એટલે આપણે એ લોકોને મેલની અંદર એવું કીધેલું છે કે ભાઈ તમે અમને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે તો એના ટોપિક કયો, કે ભાઈ કારણ કે વધારેમાં વધારે ઘણા બધા ટોપિક હોય છે, પણ બધી પરીક્ષામાં બધા ટોપિક હોતા, બધામાં ટોપિકમાંથી પૂછાતું નથી, તો અમારે ક્યાં મહત્ત્વના ટોપિક તૈયાર કરવા એ અમને કહી દો, બરાબર. ત્યાર પછી રિઝનિંગની અંદર સેમ જ, રિઝનિંગ ઓવરઓલ જોવા જાય તો બુકની અંદર, જેમ કે અત્યારે ગુજરાતની કોઈ પણ આપણે બુક લઈએ તો એમાં 22-25 ટોપિક હોય, બરાબર. તમે કોઈ સારી એપ્ટિટ્યૂડની બુક લ્યો ને આપણે રિઝનિંગની, તો એની અંદર ઓવરઓલ 28-32 ટોપિક હોય છે. તો આપણે કેટલા તૈયાર કરવા પરીક્ષા લક્ષી, બરાબર. તો હવે એના માટે આપણે મેલ કરીએ છીએ કે ભાઈ આ તમને અમને માહિતી આપો કે ભાઈ તમે કેટલા ટોપિકમાંથી પૂછશો, અથવા અમને એટલું કહી દો કે આટલા ટોપિક તમે તૈયાર કરો, તો એટલીસ્ટ અમને આઈડિયા આવે કે તૈયારીને કઈ દિશામાં લઈ જવી, બરાબર. એટલે આના માટે આપણે મેલ કરવાનો છે. તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલ છે. મેં મેલ લખીને રાખ્યો છે, તમારે ખાલી આપણે સબ્જેક્ટ લખવાનો છે, બરાબર. આખે આખો કોપી પેસ્ટ નથી કરવાનો, સબ્જેક્ટવાળું જગ્યાએ જે મેં લખેલું છે એ તમારે સબ્જેક્ટમાં પેસ્ટ કરવાનું છે, અને બાકીનો જે બીજો નીચેનો મેલ છે એ આપણે આખો પેસ્ટ કરી તમારું નીચે લિખિત અંક કહીને તમારું નામ લખી અને તમારે મેસેજ આપણો મેલ છે એ સેન્ડ કરી દેવાનું છે, બરાબર. આપણી લડાઈ છે, તમે સાથે કરશો, બરાબર. 200 જેથી વધારે મેલ જશે તો બેસ્ટ વસ્તુ છે કે ભાઈ આપણે ત્યાં કંઈક આપણને રિઝલ્ટ મળશે, નાના કંઈક ટોપિક આપશે તો આપણે તૈયારીમાં ફાયદો થઈ શકે, બરાબર. આ બધું વિદ્યાર્થી મિત્રો માટે છે, કારણ કે જો 2 એક્ઝામ બહાર પાડી છે તો હવે તો આપણે કાંઈ ન કરી શકીએ, પણ એટલીસ્ટ ટોપિક કહી દઈએ તો તૈયારીમાં કઈ રીતના કરવાની એ તો આપણને આઈડિયા આવે, બરાબર. એટલે ખાસ એ વસ્તુ તમે કરો કે ભાઈ બધા મેલ કરો, બીજા મિત્રો હોય, ભાઈબંધ હોય, એને પણ કહો કે ભાઈ મેલ કરો, બરાબર. ખાલી કોપીને પેસ્ટ કરીને મેલ સેન્ડ બટન ઉપર તમારે દબાવી દેજો. ઈમેલ આઈડી એ હું ગ્રુપમાં આપી દઉં છું, ઓકે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો અથવા પર્સનલમાં મેસેજ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.